हेलो डियर स्टूडेंट इन स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश. टुडे वी शैल लर्न यूनिट नंबर 1 अगेंस्ट द ओड्स. एनो बीजो भाग आज आप भणीशू. अगेंस्ट द ओड्स एटले प्रतिकूलताओनी विरुद्ध. चालो आज एनो सेकंड पार्ट जोईए. आ अगाउ आपणे रेलवे ट्रेक टू ताजनगर विषेनी वात करेली. आजे आपणे सीतापुर्स लाइट એટલે સીતાપુરમાં જે વિદ્યુત પ્રકાશ આવે છે તેના વિશે ભણીશું. સીતાપુર્સ લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ એટલે ગ્રામીણ, ગ્રામ્ય. ગ્રામીણ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઓવર એટલે થી વધુ. 60% 60%થી વધુ હાઉસ હોલ્ડ્સ એટલે ઘરો વિધાઉટ પાવર, વિદ્યુત વિહોણા હતા. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો આવી જ એક જગ્યા હતી કે જ્યાં વિદ્યુત ન હતી, ઉર્જા ન હતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. સ્મોલ નાનકડી સોશિયલ એન્ટરપ્રાઇઝ સામાજિક સંસ્થા કે જેને મેરા ગાંવ પાવર MGP એવું નામ છે ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. ચેન્જ થિંગ્સ એટલે કે પરિવર્તન લાવવા ઈચ્છતા હતા. આ સંસ્થા છે એ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં પરિવર્તન લાવવા ઈચ્છતા હતા. કેવું પરિવર્તન? કે ત્યાં વિદ્યુત ન હતી તો તેઓ વિદ્યુત ત્યાં પહોંચાડવા માંગતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. MGP connect એટલે જોડાણ કર્યું. More than 3,500 customers. 3,500થી વધુ ગ્રાહકોને સોલાર પાવર મિનિ ગ્રીડની નીચે સાંકળેલા. સોલાર પાવર છે એનો અર્થ એવો થાય છે કે સૂર્ય દ્વારા ઉર્જા પ્રાપ્ત કરવી. એની મિનિ ગ્રીડ એટલે કે પાવર સ્ટેશન અહીં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર મિનિ ગ્રીડ્સ. વિલેજ ટુ વિલેજ, ગામડે ગામડે MGP બિલ્ડિંગ એટલે કે બંધારણ ઊભું કરતા હતા. કેવા નેટવર્કનું? લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ. લો કોસ્ટ, ઓછી કિંમતની માઇક્રો ગ્રીડ્સ છે તે અહીં સ્થાપતા હતા. ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. આ ઓછી કિંમતની માઇક્રો ગ્રીડ્સમાં 2 LED બલ્બ અને 1 મોબાઈલ ચાર્જ કરવાનો પોઈન્ટ. આટલી વસ્તુ જે જે ઘરો પેઇંગ હાઉસ હોલ્ડ એટલે કે જે ઘરો રૂપિયા આપે ગ્રીડ્સ લગાડવાના તેને આ પહોંચાડવામાં આવતી. અને તેનો ભાવ શું હતો? એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયાની કિંમતે, એટલે 4 અઠવાડિયા છે મહિનાના, તેનું ઓછામાં ઓછું બિલ 100 રૂપિયા જેટલું આવતું. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપ એટલે સસ્તું. ચીપનો વિરોધી થાય મોંઘું એટલે કે કોસ્ટલી. કેરોસીન કરતાં આ મિનિ ગ્રીડ, સોલાર ગ્રીડ છે તેની કિંમત ઓછી હતી. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કેરોસીનનો ભાવ એક મહિનાનો ડબલ થઈ જતો હતો. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર એ સ્મોકલેસ છે, ધુમાડા રહિત. સ્મોકલેસ એટલે ધુમાડા રહિત. સોર્સ ઓફ લાઇટ પ્રકાશનું એક માધ્યમ છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. એડેડ વધુમાં બેનિફિટ એટલે ફાયદો શું આપે છે? કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોના સ્વાસ્થ્યનો, ગ્રાહકોના સ્વાસ્થ્યને પણ ખરાબ અસર પહોંચાડતું નથી. આ એક એનો બેનિફિટ છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ઇન્સ્ટોલ કરવું એટલે એનું ત્યાં સ્થાપન કરવું. માઇક્રોગ્રીડનું ગામડે ગામડે સ્થાપન કરવું તે અહીં સીતાપુરમાં એક ગ્રાન્ડ ઇવેન્ટ
મોટી ઘટના બની રહી એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ અને આમાં ગામના દરેક વ્યક્તિઓ જોડાયેલા ઇન્વોલ્વ એટલે જોડાવું ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરાવા ગામડાનું નામ છે ડમડમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ આ એમજીપી ટીમે એક ઘરથી બીજા ઘરનું અંતર માપેલું બિનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન એમજીપીની ટીમે સ્કોર્ચિંગ એટલે અતિશય તીવ્ર મિડ ડે સન મધ્યાહનનો સૂર્ય એટલે ખૂબ જ તાપમાં એક ઘરથી બીજા ઘરનું માપ લીધું કહેવાનું તાત્પર્ય એવું છે કે આટલા બધા તાપમાં પણ એમજીપીની ટીમ છે આ ગામડાના લોકોને ઉર્જા આપવા માટે મિની ગ્રીડ્સનું ઇન્સ્ટોલેશન કરવા માટે આકરા તાપમાં પણ કામ કરતા રહ્યા વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર દરેકે દરેક વાયર ક્યાં જોડવો તેના ઉપર કામ કરતા રહ્યા સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ કે જેથી દરેક ગ્રાહકને પાવર સપ્લાયથી જોડી શકાય સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન આ કાર્ય માટે અમુક ઘરના લોકો તેમાં મદદ માટે જોડાયા બાકીના તો જોતા જ રહ્યા કારણ કે તે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ લોકો શું કરી રહ્યા છે કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ કોલિંગ આઉટ ઓર્ડર એટલે ઓર્ડરની રાહ જોતા ઊભા રહ્યા અને પ્રોસિડિંગ વાઇડ આઈડ એટલે આશ્ચર્યચકિત આંખો પહોળી થઈ જવી એવી રીતે આશ્ચર્યચકિત થઈને આ બધી જ પ્રોસેસ છે પદ્ધતિ છે એ જોઈ રહ્યા હતા ધ રૂફ ઓફ અ સ્ટડી એટલે સખત મજબૂત રૂફ એટલે છત છાપરું બ્રિક વોલ્ડ હોમ ઈંટોથી ચણેલા મકાનો બ્રિક વોલ એટલે દીવાલ જેની દિવાલો ઈંટોથી ચડેલી હોય તેવા મકાનો ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી જે મેઇન બેટરી મૂકવાની હોય તેના માટે આવા મજબૂત મકાનો પસંદ કરવામાં આવતા એઝાઝ એક વ્યક્તિનું નામ છે કે જે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક રુએસા લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક એટલે જિલ્લાનું એક લોકલ ગામડું છે રુએસા ત્યાંનો આ વ્યક્તિ છે એઝાઝ એની રિક્રુટેડ એટલે પસંદગી ભરતી થઈ હતી કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન આ કંપનીનો પહેલો વિદ્યુત જોડાણ કરનાર એને ઇલેક્ટ્રિશિયન કહેવાય અને એઝાઝ છે એ શું કરતો હતો ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉધરલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ તે દરેક મકાનમાં પેનલ એવી રીતે ફિટ કરતો હતો દક્ષિણ દિશાએ તેનું મોઢું રાખતો જેથી જેટલો બને તેટલો સૂર્યપ્રકાશ તેમાં કેપ્ચર કરી શકાય તમારી આસપાસ જો સોલાર વોટર હીટર હોય કે આવા રૂફટોપ લગાડેલા હોય તો આ બાબતની નોંધ કરજો કે તેનું ડિરેક્શન હંમેશા દક્ષિણ બાજુએ હોય છે કે જેથી ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનો વધુમાં વધુ સૂર્યપ્રકાશ તેમાં કેપ્ચર કરી શકાય મેળવી શકાય વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ આવા પ્રકારની લાઇટથી આપણે આપણા પર્યાવરણનો બચાવ કરીએ છીએ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર અને આપણા ઘરોમાં પણ એનાથી પોલ્યુશન એટલે પ્રદૂષણ થતું નથી સેઝ અ ફાર્મર ફ્રોમ વિલેજ ગામનો ખેડૂત આવું કહે છે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગ્સ ધ કસ્ટમર્સ ટુ ગ્રાહકોમાં પણ નવા નવા વ્યવસાયો ઉભરવા લાગ્યા છે ઇમર્જ એટલે બહાર આવવા લાગ્યા છે સેઝ અનધર એક વ્યક્તિએ આવું કહ્યું ઇન વન વિલેજ એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ વેવ એટલે વણવું રાત્રિના સમયે એક ગ્રાહક તો સાણી વડાટનું કામ પણ કરે છે ઇન અનધર અને બીજા ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ એક વ્યક્તિને રાત્રિનો ઉદ્યોગ મળી રહ્યો મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ શું કહે છે તે કે એક માણસ રાત્રિમાં પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ ટેબલ ઉપર રાખવાના રૂમાલ બનાવી રહ્યો છે અને આવી રીતે પોતાનો વ્યવસાય બનાવી રહ્યો છે
इट्स नाइस टू हैव लाइट व्हाइल वी कुक एंड ईट. ઘરના સભ્ય શું કહે છે કે રાત્રિના પ્રકાશમાં, રાત્રિના સમયે આવી ઉર્જાના પ્રકાશમાં ખોરાક બનાવવાનું અને જમવાનું બહુ જ ગમે છે. મજા આવી ગઈ, અંધારું હવે નડતું નથી. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. હવે અમારા બાળકો પણ વધુ અભ્યાસ કરી શકશે. આ બધા ગામના લોકોના અભિપ્રાયો હતા. આવી રીતે સીતાપુરમાં લાઇટ આવવાથી આટલા બધા પ્રકારના ફાયદાઓ ગામના લોકોને થાય છે. આ ટોપિક ઉપરથી આજનું હોમવર્ક તમે બધા નોંધી લેશો. હોમવર્કમાં મેં અહીં થોડા પ્રશ્નો પૂછેલા છે. ટોપિક ફરીથી ઘરે હજુ એકવાર વાંચીને સમજીને તૈયાર રાખજો, કારણ કે તેમાંથી ટ્રુ ફોલ્સ પૂછાય છે. એક એક સેન્ટેન્સ યાદ રાખવો જરૂરી છે. હોમવર્કમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. ગ્રામીણ ઉત્તર પ્રદેશનો મુખ્ય તકલીફ શું હતી, મુખ્ય પ્રશ્ન શું હતો. સેકન્ડ ક્વેશ્ચન છે, ઇન જસ્ટ વન યર્સ ટાઈમ વોટ હેઝ MGP અચીવડ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. એક જ વર્ષમાં MGPએ સીતાપુર જિલ્લામાં શું કરી બતાવ્યું. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ સોલાર લાઇટ અકોર્ડિંગ ટુ અ વિલેજ ફાર્મર. પછી અંતમાં જે ગામના લોકોએ પોતાના મંતવ્યો આપ્યા તેના ઉપરથી તમારે તેના જવાબ લખવાના છે. આજનો આ ટોપિક આપ સર્વેને સમજાઈ ગયો હશે એવી આશા રાખું. ન સમજાણું હોય તો વારંવાર વિડીયો જોવો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.